નમસ્કાર દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો વધુ એકવાર ગાંધીના ગુજરાતમાં પરપ્રાંત એટલે કે મધ્યપ્રદેશમાંથી લક્ઝુરિયસ કારમાં કરાતી દારૂની હેરાફેરી પોલીસે ઝડપી પાડી છે નસવાડી પોલીસે મધ્યપ્રદેશમાંથી લક્ઝુરિયસ એક્સયુવી કારમાં લવાતો દારૂ ઝડપ્યો છે નસવાડી પીએસઆઈ સીડી પટેલ સ્ટાફ સાથે રતનપુરા પાસે પેટ્રોલિંગમાં હતા દરમિયાન એક લક્ઝુરિયસ એક્સયુવી કાર શંકાસ્પદ લાગતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારના ચાલકે કાર ઊભી રાખવાને બદલે પૂર ઝડપે બગાડી નાસી છૂટ્યો હતો પોલીસે ફિલ્મી ડબે તેનો પીછો કરી નસવાડી ટાઉનમાં કન્યાદાન ચોકડી પાસે તેને ઝડપી પાડ્યો હતો કારને કોર્ડન કરી અને ચેક કરતાં કારમાંથી વિદેશી દારૂની ત્રણસોને પંચાણું બોટલ મળી આવી હતી કારમાં સવાર બે પૈકી એક વ્યક્તિ નાસી છૂટવામાં સફળ થયો હતો પોલીસે કારનો ચાલકની અટકાયત કરી હતી કારનો ચાલક અરવિંદ પરથી વણઝારાને પોલીસે ઝડપી પાડ્યો હતો અરવિંદ પંચમહાલના મોરવા હડફના ચાંદપુર ગામનો હોવાનું સામે આવ્યું છે પોલીસે કારમાંથી રોયલ બ્લુ મલ્ટ વિસ્કી સાતસો પચાસ એમએલના પ્લાસ્ટિકના હોલ નંગ ત્રણસો પંચાણું કે જેની કિંમત રૂપિયા બે લાખ સાત હજાર ને પંચોતેર અને ચાલક પાસેથી મળી આવેલ મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર અને એક્સયુવી જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે સિક્સ જે એમ સિક્સ થ્રી સેવન થ્રી જેની કિંમત રૂપિયા સાત લાખ આમ કુલ મળી નવ લાખ બાર હજાર ત્રણસો ને પંચોતેરનો મુદ્દા માલ જપ્ત કર્યો છે સાથે એક કારમાંથી ફરાર થયેલ રાકેશ ઉર્ફે ચક્કો વણઝારા કે જે વડોદરાના ગણેશનગર બેની પાછળ શાંતિનગરનો રહેવાસી છે અને આજે દારૂનો જથ્થો મંગાવનાર વડોદરાનો સુરેશ ઉર્ફે મોન્ટુ વણઝારા આમ કુલ ત્રણ લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો